रघुकुल रीत सदा चली आई, प्राण जाए पर वचन ना जाए। हूँ एज रघुकुल नी पुत्रवधु जनक पुत्री उर्मिला। મારે પણ એ વચનનું પાલન કરીને મારા કુળનું ગૌરવ વધારવું છે। ભલે આજે હું વનમાં નથી, પણ શું વિરહ અને વનવાસ એક સમાન કષ્ટ નથી આપતા? અરે દર્પણ લે, બતાવ મને એ ઉર્મિલા જે 16 શૃંગાર થી સજી ધજીને લગ્ન મંડપ તરફ જઈ રહી હતી। એ ઉર્મિલા બતાવ જે સ્વામીની સન્મુખ વરમાળા પહેરાવવા એક ઉત્સુક નદીની જેમ કોડીલા સપનાઓથી ઉછળી રહી હતી। દર્પણ તને તો યાદ જ હશે ને મારો એ ઉમંગ, એ થનગનાટ। સાચું કહું દર્પણ, તે મારી સઘળી ક્ષણોને સાચવી રાખી છે ને, અને હજુ એ સાચવી રાખજે હો। એ ક્ષણો ફરી જીવંત થવાની છે, ધબકવાની છે, અને આ ઉર્મિલા એક ધસમસતી નદીની જેમ વહી જવાની છે। આ જ ઉર્મિલા, હા દર્પણ, આ જ ઉર્મિલા। મન ધીરજ ધરજે, તારી સાથે છે આ દર્પણ। તને જ્યારે જ્યારે એ ઉર્મિલા જોવાનું મન થાય ત્યારે જોઈ લેજે, એ જીવે છે, ધબકે છે દર્પણના ઊંડા તળમાં, સાચા મોતીની જેમ સચવાયેલી છીપમાં હેમખેમ અકબંધ। અને હા દર્પણ, તું એ સાંભળી લે અને જોઈ લે આંખો જેમાં સચવાઈ પડ્યું છે મારા સ્વામી પ્રત્યેનું પ્રણય જણ। શું કહ્યું, કોણે કહ્યું, કોણે કહ્યું કે ઉર્મિલા 14 વર્ષથી રડી જ નથી? અરે એ તો દરિયો ભરીને રડી છે, પરંતુ પ્રાણ નાચના વિરહમાં નહીં, એ તો હર્ષના આંસુ હતા। સપ્તપદીનું વચન એટલે કે આર્યની દરેક પરિસ્થિતિમાં તેનો સાથ દેવાનો કહ્યો છે। મને એટલે કે જનક પુત્રી ઉર્મિલાને કરોડો સ્ત્રીઓને ન મળે તેવું સુખ મળ્યું છે, જેમાં પોતે કષ્ટ વેઠીને પણ કુળના વ્યાપક સત્યને ઉજાગર કરવાનું છે। કર્તવ્ય પાલન માટે દુઃખ આવે તો પણ શું, માનવીય આદર્શોની સ્થાપના હેતુ મને મળેલા આત્મસંતોષથી વધારે સુખ શું હોઈ શકે? હું તો મારા પ્રાણનાથનું ગૌરવ વધારવા ઈચ્છું છું। જો મારા વ્યક્તિગત સુખને પ્રાધાન્ય આપું તો મારું આખું કુળ લાજે। જે જે વ્યક્તિ પોતાનું કાર્ય પૂરા સમર્પણ ભાવથી કરે છે તે પ્રત્યેક ઉર્મિલા છે, હા તે પ્રત્યેક ઉર્મિલા છે। આજે મારા આર્ય વનમાં દૂર સુદૂર મારા ભાઈ અને ભાભીના પહેરેદાર બન્યા છે, અને હું અહીં ગાઢ નિંદ્રામાં પડું છું।
આ નિયતિનો કેવો ખેલ છે? એક વ્યક્તિ ખુલ્લી આંખે કર્તવ પરાયણ તો બીજો બંધ આંખે સપ્તપદી પાળે છે. પ્રિયજન વિરહને આપણે કાયમ હંમેશા દયા ભાવથી જ જોયો છે, પણ શું તમે મારા મુખની પ્રસન્નતા જોઈને કહી શકો છો કે આ વિરહ કષ્ટદાયી છે? અરે, જેનો પતિ રાષ્ટ્ર રક્ષા કાજે દેશાટન કરે છે તે પ્રત્યેક સ્ત્રીના હૃદયમાં ગુંજતો ગૌરવ ધ્વનિ સાંભળવા જેવો હોય છે. આજે હું આર્યથી દૂર છું, પણ હા, આટલી નજીક એમની ક્યારેય નહોતી આવી. હો પ્રાણનાથે, મને તીવ્ર નિંદ્રામાં રહીને તેમને પ્રેમ કરવાની કેટલીય નિરાળી યોજના કરી આપી છે. ધન્ય હો પ્રાણનાથ, તમે ધન્ય હો. મને બરાબર યાદ છે, એક ક્ષણ ચિત્રકૂટમાં મારી મોટી બહેન સીતા મારો અકથ્ય સંતાપ સમજી જતા મને સૌજન્યપૂર્ણ એકાંત આપ્યું. ત્યારે હું કેટલી શાંત પ્રસન્ન અને ધીરજ ધરેલી. એક ક્ષણ મારા સ્વામી મારી સન્મુખ આંખોએ એમને ઊંડે સુધી તાગી લીધા હતા. એક શું કહે એ પહેલા જ મેં કહ્યું કે મારા હૃદય કુંજના હરણ આજે વનવિહારી, હું નહીં બાંધું મારા સ્નેહ પાશમાં. તમે જાઓ, ભય મુક્ત રહો, પ્રાણ સ્વરૂપ. એ પછી એમની આંખોમાં જે શ્રદ્ધા અને જે વિશ્વાસ ઝળક્યા એ મારા માટે પરમ આત્મસંતોષની અનુભૂતિ છે. આ અટારીએ હું પ્રજ્વલિત કરું છું પ્રતીક્ષાનો એક દીવો. પ્રત્યેક સવારે હું એને અખંડ રાખું છું, ત્યાં સુધી કે જ્યારે મારા આર્ય પધારે ત્યારે આખો મહેલ દીપ્યમાન હોય, બિલકુલ મારા અંતરમનની જ્યોત જેમ. દર્પણ, તું સદાય તેને પ્રતિબિંબિત કરજે. હો સાંપ્રત સમયની પ્રત્યેક અર્ધાંગીની કે તેનો પતિ રાષ્ટ્ર રક્ષા કાજે સરહદે અડીખમ જજુમે છે અથવા તો અર્થોપાર્જન માટે અન્ય સ્થળે સ્થાયી છે તેવી પ્રત્યેક સ્ત્રીમાં આજે પણ જોવા મળે છે એક ઉર્મિલા. આપણી સંસ્કૃતિના સ્તંભ જેવી, સમાજ જીવનના મૂળ જેવી અને સંયુક્ત કુટુંબની આદર્શ ધરી જેવી તમામ ઉર્મિલાઓને મારા વંદન છે. જય સિયારામ.